કેમ છો મિત્રો, હું અલ્કા જોશી આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ મમ્માસ્કિચન ગુજરાતીમાં. મિત્રો, દિવાળી નિમિત્તે આપણે તળેલા નાસ્તા બનાવતા જ હોઈએ છીએ, પરંતુ ઘણા લોકોને તળેલું ખાવાની મનાઈ હોય છે અથવા ઘણા લોકો ડાયટ કરતા હોય છે તો તળેલું ખાવાનું અવોઈડ કરે છે. તો આજ ખાસ એ લોકો માટે હું ખૂબ જ સરસ, એકદમ સ્વાદિષ્ટ રોસ્ટેડ ચેવડાની રેસીપી લાવી છું. બનાવવામાં ખૂબ જ સરળ અને સ્વાદમાં તો તમને ખબર જ નહીં પડે કે આ રોસ્ટેડ ચેવડો છે. તો ચાલો મિત્રો શરૂ કરીએ રોસ્ટેડ ચેવડાની રેસીપી. રોસ્ટેડ ચેવડો બનાવવા માટે મેં અહીં 1/2 કિલો મીઠું ગરમ કર્યું છે અને મીઠું એકદમ સરસ ગરમ થઈ ગયા પછી તેની અંદર થોડા થોડા કરીને આપણે જાડા પૌવા જે છે તેને સાફ કરીને એડ કરવાના છે અને તેને કન્ટિન્યુઅસ ચલાવવાના છે. ગેસની ફ્લેમ હાઈ ટુ મીડિયમ પર આપણે આ પૌવાને શેકવાના છે. 2-3 મિનિટમાં આપણે તેને ચેક કરી લેવાના છે. 2-3 મિનિટ થઈ ગઈ છે ને આપણે પૌવાને ચેક કરી લઈએ. પૌવા થોડા ગરમ હોય છે મીઠું ખૂબ જ ગરમ હોવાથી, તો આપણે તેને એક વખત તોડીને જોઈ લઈએ. જો હજી પૌવા થોડા આપણા એકદમ સોફ્ટ છે તો ફરીથી આપણે 2-3 મિનિટ માટે તેને ચલાવીશું. ટોટલ 3-4 મિનિટમાં જ આપણા આ પૌવા એકદમ ક્રિસ્પી થઈ જાય છે. જો પૌવા એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે તો હવે આ પૌવાને આપણે કાઢી લેશું. પૌવા અને મીઠું સેપરેટ કરવા માટે આપણે આ સૂપની જે જાળી છે તેનો ઉપયોગ કરીશું અને તેમાં પૌવાને એડ કરી અને તેને ચાળી અને મીઠું સેપરેટ કરી અને પૌવાને અલગ કરી લેશું. હવે ફરી એ જ મીઠાને ગરમ કરવાનું અને તેની અંદર આપણે 100 ગ્રામ જેટલા મકાઈના પૌવા એડ કરીશું અને તેને પણ કન્ટિન્યુઅસલી આપણે હાઈ ફ્લેમ પર ચલાવવાના છે. મીઠું જ્યારે ખૂબ જ ગરમ હોય ત્યારે જ પૌવા એડ કરવા, નહીં તો પૌવા ફૂલશે નહીં. તમે જોઈ શકો છો કે ધીમે ધીમે આપણા પૌવા ફૂલવા લાગ્યા છે. આ પૌવા જ્યારે એકદમ સરસ રીતે ફૂલી જાય અને સાઇઝમાં ડબલ થઈ જાય એટલે સમજો આપણા પૌવા એકદમ સરસ ફૂલી ગયા છે અને શેકાઈ પણ ગયા છે. હવે આપણા શેકેલા મકાઈના પૌવાને આપણે ઝારા વડે કાઢી લેવાના છે, કેમ કે આ પૌવા મોટી સાઇઝના હોય છે એટલે તમે આ ઝારા વડે એકદમ સરળતાથી તેને મીઠાથી સેપરેટ કરી શકો છો. હવે આપણા બંને પૌવા તૈયાર છે તો આપણે સેવ બનાવીએ. સેવ બનાવવા માટે મેં અહીં 2 કપ નાચણીનો લોટ લીધો છે, તેને રાગીનો લોટ પણ કહેવામાં આવે છે. તેની અંદર 1 ટેબલસ્પૂન લાલ મરચું ઉમેરીશું અને 1/4 ટીસ્પૂન જેટલી આપણે હળદર ઉમેરીશું. સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરીશું. મિત્રો, અહીં હેલ્ધી વર્ઝન કરવા માટે મેં નાચણીનો લોટ લીધો છે. તમે ચણાના લોટની સેવનો પણ ઉપયોગ કરી શકો છો. ચપટી જેટલી હિંગ ઉમેરીશું અને 2 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ ઉમેરીશું મૂળ માટે. હવે આ બધી સામગ્રીને સરખી રીતે મિક્સ કરી થોડું થોડું પાણી ઉમેરી અને તેનો એકદમ સોફ્ટ આપણે લોટ બાંધવાનો છે. મિત્રો, તમને એક પ્રશ્ન થશે કે આ તો રોસ્ટેડ ચેવડાની રેસીપી છે અને આમાં સેવ કેવી રીતે બનશે. તો મિત્રો, આજે હું આ સેવ એરફ્રાયરમાં બનાવીશ. તમારી પાસે એરફ્રાયર ના હોય તો તમે તેને ઓવનમાં પણ બનાવી શકો છો. જો હવે લોટને મેં બધા મસાલા સાથે સરસ રીતે મિક્સ કરી લીધો છે તો હવે તેનું થોડું થોડું પાણી ઉમેરી અને તેનો એકદમ સોફ્ટ લોટ તૈયાર કરીશ. આ લોટને બાંધતી વખતે જ મેં એરફ્રાયરને પ્રીહીટ કરવા મૂકી દીધું હતું. 180 ડિગ્રી ઉપર 10 મિનિટ માટે મેં તેને પ્રીહીટ કર્યું છે. જો હવે આપણો લોટ પણ સરસ રીતે બંધાઈ ગયો છે, એકદમ સોફ્ટ રાખવાનો છે. તો હવે આપણે આ લોટની સેવ બનાવીશું. સેવ બનાવવા માટે મેં સેવની જાળી લીધી છે અને સંચો લીધો છે. આ લોટને આપણે આ સંચામાં ભરી અને તેની આપણે સેવ બનાવવાના છીએ. મિત્રો, તમને મારી રેસીપી પસંદ આવે તો પ્લીઝ રેસીપીને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે લોટને હું સંચામાં ભરી લઉં છું. અને આ રોસ્ટેડ ચેવડાની રેસીપી તમારે હિન્દીમાં જોવી હોય તો તેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીશ, ત્યાં તમે ચેક કરી શકો છો. તો ચાલો હવે સેવ બનાવવાની શરૂઆત કરીએ. પ્રીહીટ કરેલા એરફ્રાયરની અંદર આપણે સેવ પાડીશું. મિત્રો, આ લોટની અંદર બિલકુલ ગ્લુટેન નથી હોતું એટલે તમે જેમ ચણાના લોટનો લચ્છો બનાવો એવી રીતે આનો લચ્છો નહીં બનશે, આના ટુકડા ટુકડા બનશે. જો આવી રીતે તેના ટુકડા ટુકડા થશે, પણ બિલકુલ ચિંતા ન કરતા. આપણે જે રીતે ચણા લોટની સેવ બનાવી છે તેવી જ રીતે આનો લચ્છો પણ તૈયાર થઈ જશે, કેમ કે આપણે તેને બાજુ બાજુમાં પાડી રહ્યા છીએ. આવી રીતે એક લચ્છો તૈયાર થઈ જાય એટલે આપણે તેને રોસ્ટ કરીશું. રોસ્ટ કરવા માટે પણ 180 ડિગ્રી પર ફક્ત 5 મિનિટમાં જ આપણી આ સેવ બની જશે. ચાલો હવે તેને આપણે રોસ્ટ કરવા માટે મૂકીએ. ફક્ત 5 જ મિનિટ આપણે રોસ્ટ કરીશું અને આપણી સેવ એકદમ સરસ બની જશે. જુઓ, તમે જોઈ શકો છો કે કેટલી સરસ આપણી રોસ્ટ થઈ ગઈ છે. સેવ એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. આપણે થોડું તેના ઉપર તેલ લગાવીશું. આ ઓપ્શનલ છે, તમે તેલ વગર પણ તેને રોસ્ટ કરી શકો છો. આ જેવી રીતે આપણે સેવ બનાવીએ એવી જ રીતે તમે તીખા ગાંઠિયા કે તીખી સેવ કે ચકરી પણ બનાવી શકો છો. એરફ્રાયરમાં ખૂબ જ સરસ બને છે.
હવે ફરી તેને 2-3 મિનિટ માટે આપણે રોસ્ટ કરીશું. 2-3 મિનિટ પછી આપણી સેવ એકદમ પરફેક્ટ તૈયાર છે. જુઓ કેટલી સરસ ક્રિસ્પી બની ગઈ છે. હવે આ સેવને આપણે બહાર કાઢી અને ફરીથી બાકીની સેવ આપણે બનાવી લેશું. આવી જ રીતે બનાવી લેવાની છે. તમે જો તળેલું ખાવા ન માગતા હોય કે તેલવાળું અવોઈડ કરતા હોય તો તમારા માટે આ એર ફ્રાયર ખૂબ જ આશીર્વાદ સમાન છે. તેની અંદર બધી જ તળેલી વસ્તુ ખૂબ જ સરસ રીતે અને ખૂબ જ ઓછા તેલમાં બની જાય છે. તેમાં સમોસા, કચોરી, દરેક વસ્તુ તમે બનાવી શકો છો. સાથે બેકિંગ પણ કરી શકો છો. કેક અને કૂકીઝ, બિસ્કિટ પણ તમે બનાવી શકો છો. તો ચાલો મિત્રો, બીજો બેચ પણ તૈયાર થઈ ગયો છે સેવનો. આ સેવને પણ આપણે એવી જ રીતે રોસ્ટ કરવાની છે. 180 ડિગ્રી પર 4-5 મિનિટ માટે આપણે સેવને બેક કરીશું. તો ખૂબ જ ઝડપથી બનતો આ ચેવડો તમે એક વખત જરૂર ટ્રાય કરજો. જુઓ એકદમ સરસ ક્રિસ્પી આપણી સેવ તૈયાર થઈ ગઈ છે. તો હવે આ સેવને આપણે એક બાઉલમાં કાઢી લેશું. તો ચાલો હવે આપણે ચેવડાનો વઘાર કરીશું. વઘાર કરવા માટે મેં મોટી કડાઈ લીધી છે અને તેની અંદર 2 ટેબલસ્પૂન આપણે તેલ ગરમ કરીશું. તેની અંદર લીલા મરચાં ઉમેરીશું બારીક સમારેલા. 3 મરચાંને મેં બારીક સમારેલા છે તેને ઉમેર્યા છે. સાથે 15-20 જેટલા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને તે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને શેકવાના છે. જુઓ મરચાં અને લીમડો સરસ રીતે ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે તેની અંદર આપણે 1/2 કપ જેટલી દાળિયાની દાળ ઉમેરીશું. સાથે કાજુ ઉમેરીશું 12-15 જેટલા. મેં તે 2 ફાળામાં કરી લીધા છે. અને 15-20 જેટલી આપણે કિસમિસ ઉમેરીશું. સ્પૂનથી મેઝર કરીએ તો 2-3 ટેબલસ્પૂન જેટલી મેં કિસમિસ ઉમેરી છે. હવે આ બધી સામગ્રીને એકદમ ધીમા તાપ પર આપણે શેકવાની છે. હવે અહીં હું 1/2 કપ જેટલા શિંગદાણા ઉમેરીશ અને તેને પણ આપણે બરાબર શેકી લેવાના છે. અત્યારે ગેસની ફ્લેમ ખૂબ જ સ્લો રાખવાની છે. હવે તેની અંદર 1/4 ટીસ્પૂન જેટલી આપણે હળદર ઉમેરીશું અને 1 ટેબલસ્પૂન જેટલું આપણે લાલ મરચું ઉમેરીશું. તમને જેટલું તીખું પસંદ હોય તેટલું તમે લાલ મરચું ઉમેરી શકો છો. હવે બધા મસાલાને આપણે સરખ રીતે મિક્સ કરી લેવાનું છે. મિત્રો આ મસાલા કરો ત્યારે ગેસની ફ્લેમ ખૂબ જ સ્લો રાખજો, નહીં તો મસાલા બળી જશે. હવે તેની અંદર આપણે શેકેલા પૌવા ઉમેરીશું. સાથે શેકેલા મકાઈના પૌવા પણ ઉમેરીશું અને આ બધી સામગ્રીને આપણે સરખી રીતે મિક્સ કરી લેવાની છે. મિત્રો આ ચેવડાની અંદર મીઠું બિલકુલ ઉમેરવાની જરૂર નથી, કેમ કે આપણે પૌવાને મીઠામાં જ શેકેલા હતા એટલે તેની અંદર મીઠાની ખારાશ આવી જ જાય છે. આ ચેવડો આપણે ડાયટ બનાવેલો છે એટલે મેં તેમાં બિલકુલ સાકર નથી ઉમેરી. હવે તેની અંદર આપણે આ રોસ્ટ કરેલી સેવ ઉમેરીશું. જો તમે જોઈ શકો છો કેટલી સરસ ક્રિસ્પી છે. હવે સેવને પણ આપણે બરોબર મિક્સ કરી લેવાની છે. તમે જોઈ શકો છો કે કેટલી ઝડપથી આપણો રોસ્ટેડ ચેવડો તૈયાર થઈ ગયો છે. બજારમાં જે રોસ્ટેડ ચેવડો મળે છે તે રેતીમાં શેકેલા પૌવાનો હોય છે એટલે તે હાઇજેનિક નથી હોતો. ઘરે ખૂબ જ સરળતાથી આપણે આ ચેવડો તૈયાર કરી શકીએ છીએ. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આ દિવાળી પર તમે આ ચેવડો જરૂરથી ટ્રાય કરજો. મિત્રો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તમે જ્યારે લાઇક અને કમેન્ટ કરો છો ત્યારે તમારા માટે નવી નવી રેસીપી લાવવાનું અમારું ખૂબ જ પ્રોત્સાહન વધે છે. તો પ્લીઝ તમે લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો. તો ચાલો મિત્રો ફરી મળીશ નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી કુકિંગ ફ્રોમ મમ્માસ કિચન.